ભણેલો ગણેલો શાસ્ત્ર વિદ્યા ગણતો હોય અને એની પાસે એ બ્રાહ્મણ નું ટીપણું કહેવાય. બરોબર. અને મારા જેવો અડફોડિયો બ્રાહ્મણ. બરોબર. હે, અડફોડિયો એટલે પેલો ભણેલો તો શું હોય? એ વાત સાચી. જો મારા જો અડફોડિયો બ્રાહ્મણ હોય, કશું આવડતું ના હોય, તમારા જો જજમાન એ આવે, મુરત જો, હા, લગ્ન નું મુરત જોવાનું હોય, એક છોકરો હોય અમેરિકા હોય, અમેરિકા થી રજા લઈને આવે, વિઝા મળી હોય, બરાબર. મારા દીકરા નો લગ્ન કરવા. બરોબર. સારામાં સારું મુરત. સારામાં સારું મુરત. લાલા બ્રાહ્મણો તેર ફૂટ નો ટીપણો રાખ. બરોબર. ટીપણો જતો રહે. ટીપણો જતો રહે. પછી શું આવ્યું? પછી શું આવ્યું? મારા છોકરા ને 4 મહિના ની રજા આવી છે અને 100 મહિના ની મુરત મારા બાકી ના 2 મહિના કાઢવાના છો. છોકરા ની છોકરા ની પેલી વિઝા લીધેલી ફેલ જાય. એ વાત સાચી. એટલે શું કરો? શાંતિ થી સાંભળો અને અમારી ભવન નો એક પણ શબ્દ તમારી જીવન ની ઘટમાળ માં ઉતારો તો આખી જિંદગી તરી જાઓ. બરાબર. પણ આપણી ભવન શબ્દ ને હલકો પાડો. તમને કહું, દુનિયામાં બેનો બધો કોમ હારો કરે પણ બેનો નો 3 કોમ તો એકદમ ખોટો જ હોય. આ બેનો તમે સાચવી લેજો હો. આજે નાયક આવ્યા છે તમારો બધો શું કે ખબર છે? ખોટો કોમ કહી દેજે. એટલે કયો કયો? એમને પોતાને ખબર નહીં તમે આ ખોટું કરીએ છીએ તો દુનિયા લાગે સાચું. એટલે એ કઈ વાત ચોખવટ કરી બતાવો. એમ કરી બતાવો. હા, બેનો નો 3 કોમ કયો કયો ખોટો? કયો કયો? પેલો તો બેન ગાય ખોટું. ગાય ખોટું. બીજો રોવો ખોટું. રોવો ખોટું. અને ત્રીજો કૂટા ખોટું. એટલે આ છે કૂટા ખોટું, રોવો ખોટું, ગાય ખોટું. સાબિત કરી બતાવ ની યાર. જો તું સાબિત. તમારે બેનો ને બધું કેવું પણ વાત સાચી નાયક કીધું એ 100% ની વાત. તો એ સાબિત કરી બતાવ. ફક્ત 5 મિનિટ નો સમય છે. 5-10 મિનિટ ની વાત નહીં કરવાની. ટાઈમ થી હું બંધાયેલો નહીં પણ મારી વાત હો. રોટલી કરતો હોય અને પેલું છોકરું રોવાનું ચાલુ કરે. બરોબર. જેવું રોવાનું ચાલુ કરે ને એટલે ગેસ ના બધા બટન બંધ. બરોબર. સીધું પહેલું દોડે સીધા પેલા ઘોડિયા આગળ. બરોબર. ઘોડિયા કરે ને પછી દૂટલી ચાલે. બરોબર. અને પછી એકોરવાનું ચાલુ. એ તો માં કહેવાય ને ભાઈ. માં કે નક્કી દે ભાઈ. એકોર પછી શું કરે? શું કરે? છોકરાને ઊંઘાડવા માટે હાલો ગા. હાલો ગાય. અત્યારે ઓ બહેનો તો હાલો શું કહેવાય એ જ ખબર નહીં. પછી ઘોડિયું કરતા કરતા હાલો કેવો ગાય? કેવો ગાય?
હે ભાઈ તો મારો ડાયો અને પાટલ બેસી નાયો હાલ હાલ અલ્યા આ ગાયા એમાં મુનો વખત ખોટું ગાયા નહીં ગાય ના લે બધું સાચું કે છે સાચું કે હા ને હવે તમે વાત મારી હો હા વેત નો ભય હોય હા પાટલા ઉપર બેહી નાવા જાત નોનો કે ગટર માં જાય બીજા જાય કે એ વાત ને સાચી જો ખોટું નહીં ખોટું ગાયા પછી બીજી લીટી ગાય જય ભાઈ તો મારો અટારો અને કેળ મારા ખ કટારો અબા વેત નો ભય અને દોઢ હાથ નો કટારો તો પાછળ ચક્કી કાઢતો છે નોનો કયો વિવાહ કરું હવે 100 મહિના ના ભાઈ માટે કઈ માય છોડી જણીએ છે કે અને રમતા ભાઈ ના વિવાહ કરવા નીકળીશ ઘરમાં 35 વર્ષનો બિયર રખડશે મીઠે પણ પાડીને મારી હારી આ ખોટું નહીં આ ખોટું ગાય સાચી વાત છે આ સાચી વાત એટલે આ ખોટું ગાય હા પછી રોવે ખોટું એટલે રોવે ખોટું હા કેવી રીતે મોનો કુક મરી ગયો હોય હા બરાબર બરાબર અને બધો રોવા જતો હોય હોમવારી જતો હોય હા બરાબર એટલે એમની રોવાની એક્ટિંગ બદલાઈ જાય કેવી ના હું આવું તૈયારી કરાવી આ મહિના આવું કેવી જાહેરાત કરી કેટલા છોકરા છે પેલી કે બે એક એન્જિનિયર છે એક વકીલ છે તો લાડવા થશે નહીં મારી માં પેલા ને મોહણી એમ તો જવા દે લાડવા નહીં પડી શકે તને બરાબર હતી વાત છે તમારી ઈમાં જે આગેવાન થઈને આવ્યો ને બહેનું એની તે એક્શન જ બદલાઈ જાય કેવી જેવી જમ રોવા આવે ને હા એટલે પેલા તે ફેફળ પડી જાય હા એ જણો તો જાળવા વાળો બરાબર કેવું રોવો જોવા વાળા તો એવું જ થાય કાઢે મનના બધો વાલો છે હા ભૈયા લાગણી બતાવે લાગણી એટલી બધી બતાવે બરાબર હવે આવી પછી તી બૈલો રોતો રોતો જતો તો હા અને હા હરું મને એ દાડ વિચાર આવી ગયો કેવો વિચાર આવ્યો તા બૈલો આટલું બધું રોવો છે હા હાથું રોવો છે ખોટું બરાબર હું તો બાજુ ઊભો થયો હા અને પેલો બૈલો રોતો રોતો આવતો હતો ને હા અને આસ્તરે જોડે જઈને શું કીધું શું કીધું અલ્યા તારી બરાબર બગડી કેમ બી બગડી પોન્છો નોટ હાથમાં ના તારી હોસ્તુ દોષીઓ તો બગડસ મેં કીધું જીની કૂટવા એની કૂટવા બાપા બરાબર મારી પેરવી માં પડી રહેવા દે બરાબર પછી એટલે આવું ખોટું રો હા પછી બેનો હા કૂટ ખોટું કેવું અરે બેનું કોઈ ખોટું ના પૂટે યાર
અરે બહેનો કુટે સાથી ના પાટિયા બેહી ને એવું કુટે બતાવજો. કેવી રીતે હોશિયાર બેનો કુટન કોઈ તારી એમના શરીર હોમું નહીં જોવાનું. તાર ક્યાં જોવાનું? એમના હાથ હોમું જોવાનું. એમ હા બોલો. હલો હલો હા બેનો કેવું કુટે? ભાઈ હા બેનો કુટન છે એમના હાથ હમું જોવાનું. બરાબર બરાબર બરાબર. હા હું કુટી બતાવું. હા બતાવો જો હું જોઉં. બોળા મરી જાય બધું નહી, પણ જે દાડી નું બેસણું હોવાનું હોય ને, એટલે જે મરનાર હોય ને આપડે જવાનું હોમ મારીએ, એટલે ગોમ માંથી પચીતી મોળા આપડે લઈ જવું. બરાબર. પચીતી ગોમ નું મોળો હોય ને દરેક ગોમ માંથી પચીતી પચીતી મોળા આવે, એટલે કેટલું બધું થાય. કાશું ગામ ની ભાગોડે મોટું હેત મોળા ભેગું થાય થાય ને. હા ઈમાં મારે એક દાળ પ્રોબ્લેમ થયું. કેવો પ્રોબ્લેમ? મારે મારી હાહરી થી હવા ચલાયા. હા અને હમા ચાલ માં એક અમાર ડોશી માં જતો રહેલો. બરાબર. ફોન આવ્યો એટલે મારે જવું તો પડે પડે બહેનો ને લેવો પડે. હા પણ ઘેર મારા ઘેર કોઈ બહેના વાધર નહીં. પછી શું થયું? બધો જાત્રાય. એટલે મેં કીધું પેલો હગો પાડોશી. બરાબર. હે હા પાડોશી જઈ બે ચાર બહેરો લઈને હોમ માં ઘૂમવા જાઉં. બરાબર. તે અમારા પાડોશી માં એક વડી સોનતા બાકી નતો. બરાબર. એ બાળકો એ સોનતાબાન જન કીધું મી. હા કીધું સોનતાબા. હા ઘેર કોઈ નહીં અને મારે એક ડોશી માં મરી ગયો છે. બરાબર. એટલે ઈ જવાનું છે. હા પછી મન કે ભાઈ હું આવું ખરી. હા પણ કાલનું કોઈ ખાધું નહીં. હા એટલે ખાઈ ના. બરાબર. મેં કીધું તમે ખાવા પીવા રહ્યો. હા બીજું કોઈ હાથમાં ના આવે. પછી પણ પેલી હોળી છે તે ખાસી 500-700 ગ્રામ જેવી ધોણી હતી એમના ઘરમાં. બરાબર. ખુશી ગાલે. બરાબર બરાબર બરાબર. ફૂટવા જાય થેલીઓ ના લેવાય. બરાબર. તમે લીલું લેવા જો ખેતર માંથી પાછો ચડાવો. એ વાત સાચી. એના કરતા એક કોમ કરો. બરાબર. એટલે દાંતેડું લઈ લે એટલે વર્ત ગમે તેના ખેતર માંથી વાટતો આવીશ. બરાબર. કોરિયું લેતા આવીશ એટલે લીલું વર્તો લેવાય. બરાબર. કોમ લે લીધી દાંતેડી. હા હવે દાંતેડી તો મૂકવી. હા એ વાતે હાજી. દાંતેડું હાથમાં લઈ હેડવાનું. હાથમાં લઈને કોઈ જતા. હા તો પછી દાંતેડું મૂકવાનું ક્યાં? દાંતેડું તો મેલ્યું. ક્યાં મેલ્યું? આમ પાછળ ખોજી કાઢ્યું. બરાબર. અને પછી આમ ઠોકી દીધું. હા
કર્યો કરાર અમને મળી જશે. હા ભલેથી કનુભાઈ પ્રજાપતિ 500 રૂપિયા. એ બોલતા રહેજો, જે કોઈને બોલવાની ઈચ્છા હોય પૈસા અમારે લેવાના નથી. અહીં ગણપતિ બાપા 500 રૂપિયા 500 રૂપિયા પ્રજાપતિ ઈશ્વરભાઈ વિનાયક જ્વેલર્સ વિનાયક જ્વેલર્સ. અલે તો જ્વેલર્સ સોનુ પ્રજાપતિ ઈશ્વરભાઈ. અલે ઈશ્વરભાઈ ઓસા સાચો કોણ કહેવાય છે? સંજીવના ભગવાન છે ભાઈ. અલે યાર ઓસા કહેવાય? હું તો કહું છું કે ખબર હે, એક ગ્રોમ હોનાની કિંમત આપ દો બરોબર. એ ભાઈ સોનુ પ્રજાપતિ માતાજીના ગરબામાં 201 રૂપિયો રોકડો આવે છે. શાબાશ ભાઈ, બધા પોતપોતાના પ્રમાણે બોલતા રહેજો. જે માતાજી ભગવાન તમને પ્રેરણા કરે બોલવાનું છે. રામના પરોશે 221 રૂપિયા રોકડા મળી આવે છે. 1000 રૂપિયા પ્રજાપતિ સતીશભાઈ કેસાભાઈ કેસાભાઈ ખોલી જાસ. આટલી બધી પબ્લિક બેઠી હોય અને આજે દાદાના નામની અંદર આપવાના છે, કારણ કે આપણે 100-200 રૂપિયા તો મસાલા પડી કિંમત થૂંકી નાખતા હોય છે. એ ભાઈ રામ ભરોસે માતાજીના ગરબામાં 201 રૂપિયો રોકડો આવે છે. શાબાશ. તો એ ભાઈ રામ ભરોસે 100 રૂપિયા રોકડા આવે છે. ભાઈ ભાઈ હા હું થયું ટાવર ઉપર ચડી જાઓ. હા કેટલા? 400. હેલો. એ ભાઈ રામ ભરોસે માતાજીના ગરબામાં 100 રૂપિયા રોકડા આવે છે. શાબાશ. અમારા સંજયભાઈ, સંજયભાઈ જે શું કહેવાય આ મંડળનું જે સંચાલિત કરે છે, 1000 એમના તરફથી મળી આવે છે. અને અમારા કાનજી કાકા એમના તરફથી 500 રૂપિયા સવારે મળી આવે છે. બસ તમારો સાથ સહકાર જોઈએ છે. હા એ ભૌસે 201 રૂપિયા રોકડો. અરે રામ ભૌસે બીજા 100 રૂપિયા રોકડા. એ ભાઈ રામ ભૌસે માતાજીના ગરબામાં 201 રૂપિયો રોકડો આવે છે. ભાઈ ભાઈ એ ભાઈ પ્રકાશભાઈ થી 100 રૂપિયા રોકડા. જગાભાઈ ન્યાય તરફથી 200 રૂપિયા રોકડા વિષ્ણુભાઈ ને મળી આવે છે. 100 રૂપિયા રોકડા મળી આવે છે. પૈસા ના લાયા હોય તો સવારે આપણા સંજયભાઈ એ મેનેજમેન્ટ કરે છે. આપણા ગામનું નહીં પણ આખા પરાની અંદર આવું દાદા બેઠા હોય દરેકને સુખી રાખે. શાબાશ શાબાશ બોલતા રહ્યો. 12 વાગે એ ભાઈ આવું આવું 12 વાગે બોલ. રમેશભાઈ માતાભાઈ. હા રમેશભાઈ માતાભાઈ માતાજીના ગરબામાં 201 રૂપિયો રોકડો આપે છે. એ રામ ભરોસે માતાજીના ગરબામાં દેવી ભક્તિ 100 રોકડા. પ્રવીણભાઈ ન્યાય, પ્રવીણભાઈ ન્યાય 200 રૂપિયા રોકડા. એ ભાઈ લીલાબેન, લીલાબેન માતાજીના ગરબામાં 101 રૂપિયો રોકડો આપે છે. એ ભાઈ નરેશભાઈ પટેલ એમના તરફથી 100 રૂપિયા માતાજીના ગરબામાં રોકડા. આ બાજુથી કોઈને બોલવાની ઈચ્છા હોય બોલતા રહેજો. માતાજી ભગવાન તમને પ્રેરણા કરે આપવાનું છે, એવું નથી કાપવા તમારે. બોલજો. બહેનોમાંથી બોલતા રહેજો. બહેનોમાં તો બોલો, માથા સોનો બહેનો બોલો. આ પૈસા દરેકે જે પણ આપશો એ મંડળમાં જવાના છે. અમને તમારો કર્યો કરણ આપી દેવાના છે. રામ ભરોસે 100 રૂપિયા રોકડા માતાજીના ગરબામાં. એ ભાઈ ગોવિંદભાઈ પ્રજાપતિ, ગોવિંદભાઈ પ્રજાપતિ માતાજીના ગરબામાં 201 રૂપિયો રોકડો આપે છે. માતાજીના ગરબામાં બોલે ભાઈ દરેક બોલતા રહેજો, કારણ કે
લોકો અમેરિકા જાય એટલે બાધા રાખે છે ભવાઈ કરાવવાની પંચવટી ની અંદર નહી હોય તો મારી સમજણ માં અત્યારે 250 જણ તો અમેરિકા ગરબા ની બાધા થી જિલ્લા એ ભાઈ રામ ભરોસે માતાજી ના ગરબા માં 251 રૂપિયા રોકડાવે છે 251 એ ચિરાગભાઈ રામાભાઈ તરફ થી 501 રૂપિયા રોકડો મળી આવે છે ભાઈ ભાઈ ચલો બે ઠંડુ ના પડવું જોઈએ હજુ તો બીજા શું ખબર 21,000 ભેગા કરવાના છે દરેકે બહેનો જે પૈસા બોલ્યા હોય એ ચોકડી અંદર અવાય હોય તો દરેકે આવી જાઓ પછી તો આખું કોમ આવે તો ચાલે
ખતમ થઈ ગયો તો દુકાન તો પડ્યો પડ્યો પણ માર તો ના થવાય થઈ શું થયું આતા જો દુકાન પડ્યો ને હા તો મારો ભ્યાસી વાળી બકરી આવી લ્યો લ્યા એ મારો દીકરો કેવો કહેવાય કે ભ્યાસી ની બકરી આવી નો આવે લ્યા એ દુકાન પડે એમાં મારા આઈ બકરી આવી એટલે એમ બોલતો હતો બરોબર છે અને દેશ માં દુકાન પડ્યો શું કરશું તને હું તો તૈયારી કરીને આવ્યો નીકળવાથી હા નીકળવાની વાત સાચી તમારા દેશમાં દુકાળ પડે કારણ તમે અમારા દેશમાં આવ્યા
અને આપણે એકબીજા ને મળ્યા કે મળત ખરા ન મળત એટલે કીધું હાર હતી હાજી વાત તમારી આમ તમે બોલો છો આવડું કરો છો સીધું મારું કેવો જ છે પણ એમ કરો ને હા અમે ઠેઠ કચ્છ માંથી આવે છે અમારા માલ ઢોર ઘણા છે ભેંસુ ગાયું ઢોરા ગાડા ગડીરા ડોલા પોલા બધું બહુ ઘણું છે તો અમારે હેરણ નદી ના કાંઠે નેવાડ લેવું છે આમાં કોણ રાજા છે શું એમનું નામ છે અને એમની રજા લેવા આવ્યા છે બસ હવે બધું અમે રાખો અંશુર કાઠી છે મારું નામ ભાઈ એમને બધા ના બોલશો બધું ઓમ રાખો આમ શું રાખો આમ રાખો મારા બાપુ એ મને ના પાડી શકો મારા બાપુ નું રાજમાં નહીં ચાલતું એટલે બધું ઓમ રાખો એમ કેતો હતો ઓમ રાખો એમ કેતો હતો કાંચુર માનસુર બે ભાઈઓ આ છે એમના દેશ માં દુકાળ પડે છે અને આપણા દેશ માં વર્તી ખાવા આવ્યા છે રજા આપો તો રે કાનેર થી કાનસુર માનસુર બે ભાઈઓ આવ્યા છે એમના દેશ માં દુકાળ પડે છે આપણા દેશ માં વર્તી ખાવા આવ્યા છે જો આપણે તમે રજા આપો તો એ રે મારી રજા છે તમારો જેઠો રાજી થઈ જાઓ નાગવાડા કહ્યું ને બેસી જાઓ અરે યાર તમે બેહી જો શું કરી થા તોફાનને રાજમાં કોણ ચાલે છે તમારે રાજમાં કોણ ચાલે છે તમારું મારું ચાલે છે ને તો વચ્ચે કેમ બોલે છે હું એ જ કહું છું શું કરવા ઇજ્જત નો પંજો તોરો છો દાદા એમને કહી દે કે માણસો ને ખાવા માટે ના અરે ઢોર ઘણા છે માણસો ઘણા છે કઈ ખાવાનું અનાજ ને હું દેજું ભાઈ માણસો ને ખાવા માટે અનાજ અને ઢોર ને ખાવા માટે ખડ રાત તરફથી પડી જશે તમારો પ્રોબ્લેમ છે ને ખાવા પીવાનો પ્રોબ્લેમ છે ને તમે તમારે ચિંતા નહીં કરવાનો માર બા સાહેબ નો હુકમ થઈ જશો કે તમારે ઢોરો માટે અનાજ ને મોણસ માટે ખડ મળી જશે અમે ખડ ના ખાઈએ માણસો કે અનાજ ખાય અને ઢોરો ને એવું ખડ ખાય એવું આને કઈ હું ખડ ખાય એવું છે નકરો એનું તમે તમારે ચિંતા ના કરો અમે મોકલીએ એમાંથી તમે હમ તારી ખાઈ લેજો જેવું મોણો એવું ઢોર હવે તમે હને આવતી કાલે કદાચ ત્યાં આવો ને અમારા નિયમમાં ઓવા તમને દહી દૂધ ને ભેંસ ની શેર દૂધ ની મોઢા માં સીધી એવી મારી એમ તો હું આવજો હા તમે તો મારજો કહ્યું અમારા રાજ ના રોડ બધા આરસ પર ના છે એ વાત સાચી અને તમે બધા માલ ધોરી માણસ ભૂલથી તમારો ઢોર ઢોખર આ રાજમાં નેકરવા ના જુઓ
પોતરા કઈ કઈ મારે રોડ બગાડી યાર ભાઈ. પણ હવે આ ઢોર છે અને એને ક્યાં બજાર ખબર છે, કદાચ આવી જાય તો હું કરું કયો, અને પોતરો કરે તો હું કરું કયો. એક ફોન કરો, એની એક યુક્તિ બતાવો. પોદરો પાડતો થાય, ખાતર નું ખાતર બધું રહેશે, એમાં હું છે રોડ બચી જાય. વાત તમારી દાદા ભાઈ હાજી બરાબર, કારણ કે યુક્તિ તમે જ કરો, કારણ કે તમે શું રાજની અંદર બધું સાણ ખાતર બધું ભેગું થઈ. આ મોદી ને મેં બધી યુક્તિઓ શીખવાય, તમે જઈ શકો છો. જાઓ રામ 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 તારા. આવતીકાલે નેહની અંદર વસ્તીની ગણતરી કરવા માટે તારે જવાનું, બધું કમ્પ્લીટ કરી લાવ. ભલે હવે તમે તો વાત ચાલો કરો, ભોજન તૈયાર છે. ચાલો 32 વાત નું આમાં ઉભા છો. હાલો દાદા. હા અલ્યા રાજમાં કઈ ખરેખર મારું કઈ ચાલતું નથી. મારા પર વિશ્વાસ રાખો. હવે તો અમે તો આરો સહજ તળાવમાં પડ્યા છો તો ખરા, પણ તરતા આવડતું હેડો. અલી રંભા, અરે આતા ગયા છે, હજુ આવે આનાથી ઘણી ચિંતા થઈ છે. એટલે નગર માં જઈ અને વેસી અને પાછા આવજો, સીધા રસ્તે જજો અને સીધા રસ્તે પાછા આવજો. આપડે રાજા નું શું કામ આપવું હોય કે ના આવતું હોય, આપડે તો ખાલી રાજા થી રહેવું છે ને. રાણી રાજા અમે મૈયા